આજે જેતપુરમાં સુરક્ષા માટે સીસીટીવી કમાન્ડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન જેતપુરના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા અને રાજકોટ જિલ્લાના રેન્જ આઈજી સંદીપસિંહના હાથે કરવામાં આવેલ હતું. સાથે રાજકોટ જિલ્લાના પોલીસવાડા બલરામ મીણા હાજર રહ્યા હતા. શરૂ થયેલા પ્રોજેક્ટને જિલ્લા પોલીસવાડા દ્વારા જેટ આઈ જેતપુર આઈ એવું નામ આપવામાં આવેલ હતું. આધુનિક ટેકનોલોજી સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનતી જાય છે. ગુનાખોરીને અટકાવવા માટે પણ આધુનિક ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારે રાજકોટના જેતપુરમાં સુરક્ષા વ્યવસ્થા બનાવવા માટે અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેતપુરના અંદાજિત 17.5 કિલોમીટરના એરિયાને સીસીટીવીથી કવર કરવામાં આવ્યા છે. શહેરના દરેક ખૂણાને આવરી લેતા 48 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા નાઇટ વિઝન અને વાઇફાઈથી ચાલતા વાયરલેસ હોવા સાથે હાઈ આઇડેન્ટિફિકેશન છે. પ્રથમ ચરણ બાદ બીજા ચરણમાં હજુ જેતપુરના ઔદ્યોગિક વિસ્તારને આવરી લઈને સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવશે. જેતપુરે ઔદ્યોગિક શહેરો અહીં પરપ્રાંતીય મજૂરો મોટી માત્રામાં કામ કરતા હોય ત્યારે સુરક્ષા યોગ્ય રીતે કરવી તે વધુ મહત્ત્વની છે. ત્યારે જેતપુરમાં સીસીટીવી કેમેરા લગાવતા અહીં બનતા ગુનાને વધુ ઝડપથી શોધી કાઢવામાં મદદ મળશે. ત્યારે પોલીસને પણ ગુનાખોરી અટકાવવા માટે અને ગુનાખોરોને શોધવા માટે આ સીસીટીવી પ્રોજેક્ટ ખાસ મદદરૂપ હશે. જેતપુર શહેરને આંગણે જેતપુર શહેરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાનું ઘણા ટાઈમથી આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, જેતપુર નવાગઢ નગરપાલિકા અને અન્ય દાતાશ્રીઓના સહકારથી આજે જેતપુર પોલીસ સ્ટેશનમાં આનો કમાન્ડ આખો રૂમ બનાવવામાં આવ્યો છે અને 48 જગ્યા મેઇન પોઈન્ટ ઉપર આ અતિઆધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હું માનું છું કે આવનારા દિવસોની અંદર ભવિષ્યમાં એક જેતપુર શહેરની સુરક્ષા માટે ખૂબ સારું કદમ છે ને મેં એનું મોનિટરિંગ પણ જાતે કર્યું છે. રાત્રે પણ કોણ વ્યક્તિ કેવી રીતે કેટલા વાગે નીકળ્યું છે અને ક્લિયરલી દેખાઈ જાય એ રીતની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ભવિષ્યમાં જ્યાં જરૂર પડશે ત્યાં વધારાના પોઈન્ટ ઉપર સ્થળ ઉપર અને સોસાયટી આઉટલેટનું પણ આયોજન છે. એટલે જેતપુર શહેરની સુરક્ષા માટે, લોકોની સુરક્ષા માટે એક આધુનિક કહી શકાય અને સારી ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા આજે કમ્પ્લીટ કરવામાં આવ્યા છે અને એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે કે પોલીસ વિભાગની, ગૃહ વિભાગની જવાબદારી છે લોકોની સુરક્ષા માટેની અને ખાસ કરીને જેતપુર જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, 1600થી વધારે કારખાનાઓ અને અનેક બહારના વ્યક્તિઓ પણ અત્યારે રોજગારી માટે જેતપુર શહેરની અંદર વસવાટ કરે છે. એટલે ક્યાંય ક્રાઇમ ન બને, લોકો શાંતિથી રહી શકે, લોકોની સુરક્ષા માટે એક પોલીસ વિભાગ દ્વારા એક આ કદમ ઉઠાવવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરા એ જ કે કઈ જગ્યાએ કઈ ક્રાઇમ ન થાય, કોણ લોકો કેટલા વાગે નીકળી શકે અને સીસીટીવીના માધ્યમથી અહીંયા કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા એનું મોનિટરિંગ થાય એટલા માટે આ સીસીટીવીનું આયોજન હતું અને સારી ગુણવત્તાવાળા અને 3 વર્ષ સુધી મેન્ટેનની જવાબદારી છે. એટલે એક પણ કેમેરો એક પણ પોઈન્ટ ઉપર બંધ ન પડે એ પ્રમાણે નાખવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેતપુર સિટીના તમામ વિસ્તારને અમે આવરી લીધું છે એની અંદર અને જે સીસીટીવી પ્રોજેક્ટ છે એનું નામ અમે જેત આઈ બનાવ્યું છે, એટલે જેતપુરના લગતું નામ છે. અને સાથે ટોટલ અત્યારે 48 કેમેરા ઇનિશિયલ તબક્કા ઉપર લગાડવામાં આવ્યા છે અને એ 19 લોકેશન ઉપર લાગેલા છે. જે લોકેશન્સમાં સિટીની અંદર વિસ્તારની અંદર પ્રવેશ કરતા તમામ વિસ્તારો, તમામ રોડ અને બહાર જતા તમામ રોડ એમાં આવરી લેવામાં આવેલા છે અને જે મેઇન ચોક છે મેઇન બજારના એ પણ આવરી લેવામાં આવેલા છે. એમાં એક નવી વસ્તુ જે અમે કરેલી છે એમાં કે અહીંયા કંટ્રોલ રૂમ ખાતેથી પબ્લિકને જાગૃતતા માટે કંઈ મેસેજ પહોંચાડવાનું હોય તો એ પણ ઓડિયો સિસ્ટમ એની અંદર ગોઠવવામાં આવેલું છે અને આવનારા દિવસોમાં એનું એક્સપાન્શન થશે. આ તબક્કે જે પ્રિન્ટિંગ એન્ડ ડાઈંગ એસોસિએશન જેતપુર, નવાગઢ નગરપાલિકા જેતપુર અને બાકી દાતાશ્રીઓના લોકફાળાથી આ કાર્ય સંપૂર્ણ થયેલું છે. એટલે એ લોકોની સંક્ષિપ્ત આજે જે કોરોનાની મહામારી ચાલી રહી છે એટલે એકદમ બિલકુલ મિનિમમ લોકોને હાજરી રાખી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.